नमस्कार मित्रों, धोरण 11 अर्थशास्त्र परीक्षा में उपयोगी स्वाध्यायना विकल्पों और एक वाक्यना प्रश्नों। प्रश्न एक, सामान्य रीते देश वर्ष वरसाद जेवी स्वतंत्र चल राशि सेना ऊपर दर्शावामां आवे छे। उत्तर बी, आडी धरी पर। प्रश्न बे, इकोनॉमिक पुस्तक कोणे लख्यु हतुं? उत्तर बी, एरिस्टोटले। प्रश्न त्रण, नीचेनामांथी क्यों व्यापार चक्रनो प्रकार नथी? उत्तर सी, अंशतः आर्थिक परिवर्तनों। प्रश्न चार, उत्पादननुं गतिशील साधन छे? उत्तर सी, मूडी। प्रश्न पांच, मांगनी मूल्य सापेक्षताना केटला प्रकारो होय छे? उत्तर सी, पांच। प्रश्न छ, पंखो अने वीजळी क्या प्रकारनी वस्तुओ छे? उत्तर ए, पूरक वस्तुओ। प्रश्न सात, किंमत प्रेरित ફેરફારને લીધે પુરવઠામાં થતું પરિવર્તન શું કહેવાય છે? ઉત્તર ડી, પુરવઠાનું વિસ્તરણ સંકોચન। પ્રશ્ન આઠ, પ્રો માર્શલના મતે ઉત્પાદનનું મુખ્ય ખર્ચ કયું છે? ઉત્તર સી, અસ્થિર ખર્ચ। પ્રશ્ન નવ, પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? ઉત્તર એ, અલ્પહસ્તક ઇજારો। પ્રશ્ન દસ, ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? ઉત્તર બી, 1853। પ્રશ્ન અગિયાર, ભારતમાં FEMAનો કાયદો કયા વર્ષે આવ્યો? ઉત્તર એ, ઈસવીસન 1973। પ્રશ્ન બાર, અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? ઉત્તર ડી, વિદેશ વેપાર। પ્રશ્ન તેર, એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? ઉત્તર એ, ઘસારો। પ્રશ્ન ચૌદ, કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? ઉત્તર બી, નાણાં પંચ। પ્રશ્ન પંદર, અંદાજપત્રના પ્રકાર કેટલા છે? ઉત્તર બી, ત્રણ। પ્રશ્ન સોળ, વિશ્વ મહામંદી સમયે ખર્ચ આવક અને રોજગાર લક્ષી સમગ્ર લક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર? ઉત્તર બી, પ્રો માર્શલ। પ્રશ્ન શિક્ષણ એ કોની જવાબદારી છે? ઉત્તર, કમેન્ટ કરો। હવે આપણે જોઈશું એક બે વાક્યોમાં પ્રશ્નો। પ્રશ્ન એક, રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો। ઉત્તર, રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન। પ્રશ્ન બે, મૂડીનો અર્થ જણાવો। ઉત્તર, મૂડી એટલે એવી ભૌતિક અને નાણાકીય વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે। પ્રશ્ન ત્રણ, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? ઉત્તર, અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરતા આર્થિક વિશ્લેષણને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે, જેમ કે કોઈ એક પેઢી કે ઉદ્યોગનો અભ્યાસ। પ્રશ્ન ચાર, વસ્તુ વિભિન્નતાનો અર્થ આપો। ઉત્તર, વસ્તુ વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું। પ્રશ્ન પાંચ, ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? ઉત્તર, ભારતમાં બેંકની સ્થાપના વર્ષ 1770માં થઈ। પ્રશ્ન છ, FEMAનું પૂરું નામ આપો। ઉત્તર, ફેમાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ। પ્રશ્ન સાત, બદલા ચૂકવણીઓ શું છે? ઉત્તર, પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને સહાય વગેરે જેવા હેરફેરના ખર્ચને બદલા ચૂકવણીઓ કહે છે। પ્રશ્ન આઠ, અંદાજપત્ર એટલે શું? ઉત્તર, સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે ખર્ચ અને આવકના જે અંદાજો રજૂ કરવામાં આવે છે તેને અંદાજપત્ર કહેવામાં આવે છે। પ્રશ્ન નવ, અંદાજપત્રના મુખ્ય પ્રકાર કેટલા છે? ક્યાં ક્યાં? ઉત્તર, અંદાજપત્રના મુખ્ય બે પ્રકાર છે, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર। પ્રશ્ન દસ, પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? ઉત્તર, પ્રાચીન ભારતમાં એક સિંધુ ખીણની સંસ્કૃતિ અને બે આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો। પ્રશ્ન અગિયાર, કિંમત ચુસ્તતાનો અર્થ આપો। ઉત્તર, અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓની વસ્તુની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચે છે જ્યાંથી વસ્તુની કિંમતમાં ઘટાડો કે વધારો શક્ય નથી। કિંમતના આ નિમ્ન સ્તરને કિંમત ચુસ્તતા કહે છે।
પ્રશ્ન 12. અલિપ્ત અર્થતંત્ર કોને કહેવાય? ઉત્તર. જે અર્થતંત્રમાં સરકાર અને વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી તેને અલિપ્ત અર્થતંત્ર કહે છે. પ્રશ્ન 13. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો અર્થ જણાવો. ઉત્તર. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. પ્રશ્ન 14. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપો. ઉત્તર. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન વેચાણના ક્ષેત્રે સીધું જ મૂડીરોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. પ્રશ્ન 15. રાષ્ટ્રીય બજાર એટલે શું? ઉત્તર. જે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતા હોય તેવા બજારને રાષ્ટ્રીય બજાર કહે છે.